સુરતના એક સમાજ સેવક દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોના પગાર વધારા તેમજ આઈ કાર્ડ આપવા બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરી. સુરતમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ટીઆરબી જવાનોના હાલ તો પગાર ખૂબ ઓછા હોવાની વાતને લઈ સુરતના સમાજસેવક ધર્મેશ ગામીએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલનો જે ટીઆરબી જવાનોનો જે પગાર છે તે ખૂબ જ ઓછો છે, જેના કારણે ટીઆરબી જવાનોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલી પડી રહ્યું છે, જેથી તેમને પગાર વધારો કરી આપવામાં આવે જેથી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે. સાથે તમામ ટીઆરબી જવાનોને આઈ કાર્ડ પણ આપવામાં આવે જેથી તેમને એક ઓળખ મળી રહે એ મહત્વનું છે. દરરોજ માટે સુરતના રોડ પર ટ્રાફિકનું નિયમન કરતા આ ટીઆરબી જવાનો દિવસ રાત જોયા વિના પોતાનું કામ નિષ્ઠાથી કરતા હોય છે, જેથી તેમનો પગાર વધારી તેમને આઈ કાર્ડ આપવામાં આવે તેવી માંગ કરી હતી. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત, આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સુરત શહેરમાં ટીઆરબીમાં ફરજ બજાવતા આશરે 1700-2000 જવાનો છે, એમનું જે પગાર ધોરણ છે એ ખરેખર ખૂબ ઓછું છે, માત્ર 9000 પગાર ધોરણ છે અને એમને મહિનામાં 2 દિવસની રજા પણ હોય છે, એટલે 8400 રૂપિયા દરેક જવાનને આવતા હોય છે. એમાં પણ એમનો જે ખર્ચ છે એ લગભગ 1500 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનનો એમનો પોતાનો ખર્ચ આવી જતો હોય છે ઘરેથી ડ્યુટી સુધી પહોંચવા માટે, તો એમને માત્ર 7000 કે 7500 રૂપિયા જ હાથમાં આવે છે. તો આટલી મોંઘવારીની અંદર એમનું પગાર ધોરણ વધે એવી અમે અપેક્ષા આપ પાસે રાખીએ છીએ અને એમની પાસે એક પણ આઈ કાર્ડ નથી. જેટલા પણ ટીઆરબી જવાનો છે એમની પાસે પોતાનું આઈ કાર્ડ હોવું જોઈએ, જ્યારે કોઈ દુર્ઘટના કે કોઈ બાબત એવી બની જાય તો જે તે સંસ્થામાં કામ કરતા હોય તો અગર એમનું આઈડેન્ટિફાઈ હોય તો એ એમને એમાં મદદરૂપ થાય. એટલે પગાર ધોરણ અને આઈડી કાર્ડ બનાવી આપવા માટે જે ટીઆરબી જવાનની સંસ્થા છે એમને પણ નમ્ર ફરજ છે અને એક સમાજસેવક તરીકે મારી ફરજ છે કે આપના ધ્યાને દોરવું અને આ બાબતે ઘટતું કંઈ આપ સાહેબ કરશો એવી વિનંતી. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.